આજે આપણે શિયાળામાં બધાનો ફેવરિટ એવો ગાજરનો હલવો બનાવીશું. ગાજરનો હલવો માવા વગર અને માવાવાળો એમ બંને રીતે બનાવવામાં આવે છે, પણ આજે આપણે ઘરે માવાનો ઉપયોગ કર્યા વગર પણ એકદમ સરસ હલવો કેવી રીતે બનાવાય એની રેસીપી જોઈશું. તો ચલો રેસીપી શરૂ કરીએ. આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હું જોઈતર કિચન ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે. મેં અત્યારે 1 કિલો ગાજર લીધા છે. જ્યારે પણ તમારે હલવો બનાવવો હોય તો આ રીતના જે ડાર્ક કલરના ગાજર આવે છે એ લેવાના. આ ગાજરની અંદર સફેદ જે ભાગ હોય છે વચ્ચે એ ઘણો ઓછો હોય છે અને અત્યારે શિયાળામાં આવા ગાજર સહેલાઈથી મળી જતા હોય છે. ગાજરને આપણે પાણીની અંદર એકદમ સરસ રીતે સાફ કરી લેવાના છે, જેથી ગાજરની ઉપર જે પણ માટી હોય એ નીકળી જાય. પિલરની મદદથી આપણે એની છાલ કાઢી લેવાની છે. આ જે ડાર્ક કલરના ગાજર આવે છે એ પતલા હોય છે, પણ આની અંદર સફેદ ભાગ ઘણો ઓછો હોય છે, તો આની અંદરથી આપણને છીણ વધારે મળશે. જ્યારે તમે જો જાડા ગાજર લો તો એની અંદર સફેદ ભાગ વધારે હોય છે, તો છીણની ક્વોન્ટિટી ઓછી થાય છે. તો આ પ્રમાણે હું બધા ગાજરની પહેલાં ઉપરથી છાલ કાઢી લઈશ. છાલ કાઢ્યા પછી આપણે એને છીણી લેવાના છે. છીણવા માટે આપણે જે મોટી સાઈડ છે એનો ઉપયોગ કરીશું. જો તમારી ગાજરની છીણ નાની હશે તો હલવો તૈયાર થયા પછી એની સાઈઝ ઘણી નાની થઈ જશે. તો આ રીતની જો મોટી સાઈડવાળી તમારી પાસે છીણી હોય તો ગાજરને એનાથી છીણવાના. ગાજરને છીણતી વખતે તમારે ગાજરને આ રીતે આડા રાખવાના, જેથી જે છીણ તૈયાર થાય એ લાંબી પડે. તો આ પ્રમાણે આપણે બધા ગાજરને છીણી લેવાના છે. 1 કિલો ગાજરમાંથી તમે 4-5 વ્યક્તિ માટે ગાજરનો હલવો તૈયાર કરી શકો. હવે એક જાડા તળિયાવાળી કડાઈની અંદર આપણે 2 ચમચી ઘી ગરમ કરવાનું છે. ઘી ગરમ થાય એટલે આપણે ગાજરની છીણ એમાં સાતળી લેવાની છે. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે. આ રીતે હલવો બનાવવા માટે તમારે નોનસ્ટિક અથવા તો જાડા તળિયાવાળી કડાઈનો જ ઉપયોગ કરવાનો છે. બરાબર એને મિક્સ કરવાનું છે. મિક્સ થઈ જાય ઘીની સાથે પછી આપણે એને ઢાંકી અને લગભગ 2-3 મિનિટ માટે રહેવા દઈશું, જેથી ગાજરનું જે છીણ છે એ થોડું નરમ થઈ જાય. આ રીતે થોડી વાર એને ઢાંકીને રાખી મૂકવાથી હલવો ઝડપથી તૈયાર થઈ જાય છે. 2-3 મિનિટ થાય એટલે આપણે એકવાર એને હલાવી લેવાનું છે. હવે આપણે આ હલવો માવા વગર બનાવવાના છીએ, તો દૂધની અંદર એને બનાવીશું. તો 1 લિટર આપણે દૂધ નાખવાનું છે. 1 કિલો ગાજર હોય તો એની સામે આપણે 1 લિટર દૂધ નાખવાનું છે. આ ફૂલ ફેટ દૂધ છે. તમારી પાસે જો મલાઈ કાઢી લીધેલું દૂધ હોય તો તમારે દૂધની ક્વોન્ટિટી થોડી વધારે નાખવાની. તો તમારે 5 કપ જેટલું દૂધ નાખવાનું એની અંદર. દૂધ નાખ્યા પછી ગેસની ફ્લેમને આપણે ફાસ્ટ કરી લેવાની છે. દૂધ અને ગાજર ઉકળશે એટલે ગાજર સરસ ચડી જશે અને દૂધમાંથી સરસ માવો તૈયાર થશે. તમારી પાસે જ્યારે ઘરમાં માવો અવેલેબલ ના હોય તો તમે આ પ્રમાણે હલવો બનાવી શકો છો. આનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આ હલવો બનાવતા પણ 20-25 મિનિટ જેટલો જ સમય લાગે છે, બહુ વધારે સમય નથી લાગતો. ગેસની ફ્લેમને આપણે મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની. આ હલવો જ્યારે પણ તમે બનાવતા હો તો સાથે સાથે બીજું કામ પણ તમે કરી શકો છો. એકવાર ગાજરને છીણી દૂધ નાખીને આ રીતે ઉકળવા મૂકી દો તો વચ્ચે વચ્ચેથી તમારે એને હલાવતા જવાનું છે. ધીમે ધીમે દૂધ બળવા લાગશે, એમાંથી માવો તૈયાર થશે અને ગાજર પણ આપણા સરસ રીતે ચડી જશે. તમે આવી નવી નવી રેસીપી જોવા માટે મારા ફેસબુક પેજ પર અને ઇન્સ્ટાગ્રામ પર પણ મને ફોલો કરી શકો છો. ત્યાંથી પણ તમને આવા દરેક વિડીયો વિશેની માહિતી મળતી રહેશે. આ રીતે વચ્ચે વચ્ચે 2-3 વાર હલાવશો તો ઉપર મલાઈ નહીં આવે. જો તમે એમ જ એને મૂકી દેશો તો ઉપર એક મલાઈનું લેયર થઈ જશે, તો એ લેયર ના થઈ જાય એટલા માટે દર 2-3 મિનિટે આપણે એકવાર આ રીતે એને હલાવી લેવાનું. અત્યારે દૂધ ઘણું બધું બળી ગયું છે, દૂધની ક્વોન્ટિટી બળી અને ઓછી થઈ ગઈ છે અને એમાંથી માવો તૈયાર થયો છે. તો આ સ્ટેજ પર હવે આપણે એની અંદર ખાંડ નાખીશું. મેં અત્યારે 1/2 કપ ખાંડ નાખી છે. તમને જો વધારે ગળ્યો હલવો ગમતો હોય તો તમે હજુ થોડી ખાંડની ક્વોન્ટિટી આની અંદર ઉમેરી શકો છો, અને જો ખાંડ તમને ઓછી ગમતી હોય તો તમે ખાંડની ક્વોન્ટિટીને ઓછી પણ કરી શકો. તમે જો ડાયાબિટીક પેશન્ટ માટે આ હલવો બનાવતા હો તો તમે ખાંડની જગ્યાએ જયગરી પાવડર એટલે કે ગોળનો પાવડર આની અંદર નાખી શકો. પણ જો તમે ગોળનો પાવડર નાખો તો હલવાનો કલર થોડો ડાર્ક થાય છે. ખાંડ નાખીશું એટલે ખાંડનું થોડું પાણી થશે, પણ થોડી જ વારમાં એ પાણી પણ બળી જશે. આ સ્ટેજ પર હવે આપણે ગેસની ફ્લેમને બિલકુલ સ્લો કરી દેવાની છે અને હવે આપણે એને સતત હલાવતા રહેવાનું છે. જો તમે આ સ્ટેજ પર એને એમ જ મૂકી દેશો તો નીચેથી એ ચોંટવા લાગશે.
આપણે હલવો બનાવવા માટે નોનસ્ટિક લઈએ કે જાડા તળિયાવાળું વાસણ લઈએ, પણ આ સ્ટેજ ઉપર તો એ ચોંટશે જ, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે એને સતત આ રીતે હલાવતા રહેવાનું છે। અત્યારે તમને જે દૂધ દેખાય છે એ બધું જ બળી ના જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે। લગભગ 5-7 મિનિટની અંદર જ બધું દૂધ આ રીતે બળી જશે। આ રીતે દૂધ બધું બળી જાય પછી આ સ્ટેજ ઉપર આપણે ઘી નાખવાનું છે। ઘી નાખવું ટોટલી ઓપ્શનલ છે, પણ જો તમે ઘી નાખો તો હલવાની અંદર ખૂબ જ સરસ શાઇન આવે છે। મેં અત્યારે 2 ચમચી જેટલું ઘી નાખ્યું છે, પણ જો તમે ડાયટ કોન્શિયસ હોય તો તમે ઘીને અવોઇડ કરી શકો છો। ઘીને પણ આપણે મિક્સ કરી લઈશું। હલવો આપણો અત્યારે બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એની અંદર ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ નાખીશું। તમે હલવો બનાવવા માટે જો આ રીતના ડાર્ક કલરના ગાજર લીધા હશે તો હલવાનો કલર પણ ખૂબ જ સરસ આવશે। 1/2 ટીસ્પૂન આપણે ઇલાયચી પાવડર નાખવાનો છે। કિશમિશ નાખીશું 2-3 ચમચી જેટલી। ડ્રાયફ્રૂટ તમે તમારી ચોઇસના નાખી શકો છો, અને ડ્રાયફ્રૂટની ક્વોન્ટિટી પણ તમે તમારી ચોઇસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો। પિસ્તાને આપણે આ રીતે પાતળી સ્લાઇસમાં કટ કરીને નાખવાના છે, અને સાથે બદામને પણ સેમ એ જ રીતે પાતળી સ્લાઇસમાં કટ કરીને નાખવાની છે। થોડીક બદામ અને પિસ્તાની સ્લાઇસને મેં ગાર્નિશિંગ માટે રહેવા દીધી છે। મિક્સ કરી લેવાનું છે। હલવો અત્યારે બનીને સર્વિંગ માટે તૈયાર છે। આ હલવાને તમે ગરમ અથવા તો ઠંડો એમ બંને રીતે સર્વ કરી શકો। ગરમ અને ઠંડો બંને રીતે આ હલવો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। આ હલવો બનાવવામાં 20-25 મિનિટ જેટલો સમય જરૂર લાગે છે, પણ એનો જે સ્વાદ છે ખૂબ જ સરસ લાગે છે। આ હલવો બહાર તમે 2-3 દિવસ માટે અને ફ્રીઝમાં 1 અઠવાડિયા માટે સ્ટોર કરી શકો છો। ગરમા ગરમ ગાજરના આ હલવાને આપણે અત્યારે એક સર્વિંગ બાઉલમાં કાઢી દઈએ। ગાજરના હલવાની સાથે ઊંધિયું અને લીલવાની કચોરી ખૂબ જ સરસ લાગે છે, તો શિયાળાની આ સિઝનમાં તમે એકવાર આ હલવાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો। તમે ઘરે કોઈ અલગ રીતે ગાજરનો હલવો બનાવતા હોય તો એ રેસીપી પણ મારી સાથે તમે ચોક્કસથી શેર કરો। માવા વગરના આ હલવાની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો। આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર જરૂર ક્લિક કરજો। બેલ આઇકન ઉપર ક્લિક કરશો તો તમને ઓલનું નોટિફિકેશન મળશે। એના ઉપર તમે ક્લિક કરશો તો દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે। તમે મને મારા ફેસબુકના પેજ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો, ત્યાંથી પણ તમને દરેક નવા વિડીયો વિશેની માહિતી મળતી રહેશે। તો ફરીથી મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે।